नेता अने विकास तो ठीक, कार्यकर्ताओनी मेहनत जीताड़शे भाजपने। राज्यमां विधानसभानी चूंटणीनो जंग हवे खेलावा मांड्यो छे, त्यारे 27 वर्षोथी गुजरात पर एकला हाथे शासन करती भारतीय जनता पार्टी फरी एक वखत राज्यमां पोतानी जीतनो झंडो लहेरावा निकळी गई छे। सतत सत्ता पर रहेवाना कारणे अनेक प्रकारना दूषणोथी घेरायेली भाजप चिंतामां पण छे, छतां दर वखतनी चूंटणीनी जेम आ वखते पण भाजप गुजरात सर करवा माटे पूरी रीते सक्षम छे एवुं देखाय छे। केन्द्रमां वडाप्रधान नरेन्द्र मोदी, देशना अर्धाथी वधारे प्रदेशोमां भाजपनी सरकारो, विविध कार्यो अने विकासनी वातो जाहेरातो, आ सिवाय अनेक हथियारो भाजप पासे छे, पण छतां खरेखर जीत आम नथी मळती ए हकીકત છે। ચૂંટણી સમયે નાની નાની બાબતોનું ઝીણવટથી કામ લઈ અને ગોઠવણ થતી હોય છે, અને આવી જ ગોઠવણીના ભરોસે આ વખતે પણ ભાજપ જીત મેળવશે તેવું સર્વસામાન્ય ગણિત છે। ભાજપ પાસે સૌથી વધુ મજબૂત એવું વિશાળ સંગઠન છે, અને આ સંગઠનનો પાયાનો એક ભાગ છે પેજ સમિતિ। આખા ગુજરાતમાં એક ગામ, એક શેરી, એક મહોલ્લો બાકી નહીં હોય જ્યાં ભાજપની આ પેજ સમિતિ ના હોય। ભાજપ પાસે આશરે 90 લાખ જેટલા પેજ સમિતિના સભ્યો છે, 90 લાખ। દરેક ગામ, દરેક વિસ્તારોની એક એક શેરી પ્રમાણે ભાજપે પોતાના સભ્યો ગોઠવ્યા છે, જેને પેજ સમિતિ કહેવાય છે। દર વખતની ચૂંટણીમાં આવી પેજ સમિતિના સભ્યો પોતાના પરિવાર અને પાડોશીઓને ભાજપના કામો, બાબતો, પરિબળો સમજાવી અને ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રેરિત કરે છે, ત્યાં સુધી કે છેક બૂથ સુધી મતદારોને પહોંચાડવાનું કામ પણ કરે છે। રાજ્યમાં આશરે 5 કરોડ જેટલા મતદારો છે। આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ થશે એટલું તો નક્કી છે, અને એટલે આ રસાકસીના તમામ માહોલમાં 70% જેટલું મતદાન થાય એવું માનીએ તો આ હિસાબે 5 કરોડમાંથી 70% એટલે 3.5 કરોડ જેટલું મતદાન થાય, આશરે અંદાજિત આટલું મતદાન થઈ શકે। તો ભાજપને આશા છે કે તેની પેજ સમિતિના જે 90 લાખ સભ્યો છે એ પોતે અને પોતાના પરિવારના ઓછામાં ઓછા 2 મતો જો ભાજપને અપાવવા માટે પ્રેરે તો પણ ભાજપને 3.5 કરોડ મતોમાંથી 2.5 કરોડથી વધુ મતો આ પેજ સમિતિના સભ્યો મારફત જ મળી જાય, જ્યારે આ 2.5 કરોડમાં 50 લાખ જેટલા મતદારો જે ઓછા રહે એની ભરપાઈ અન્ય મતદારો પણ કરી શકે। ભાજપના આ તમામ ગણિતને જોઈએ તો અંદાજે તેને 60% જેટલું મતદાન મળે। જો આ 60% મતદાન ભાજપને મળે તો ભાજપ જે રીતે 150 બેઠકો જીતવાની આશામાં છે તે આસાનીથી મળી જાય। હવે બાકી રહેલું જે 40% મતદાન છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે વહેંચાય છે। ભાજપ માને છે કે આમ આદમી પાર્ટીના કારણે માત્ર કોંગ્રેસને નુકસાન થશે, ભાજપને નહીં। જ્યાં સુધી તેમનું માનવું છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને 10-15% મતદાનો મતો મળશે, પણ સીટ ઉપર તે ભાગ્ય જ જીતે। બીજી બાજુ કોંગ્રેસને તોડવામાં ભાજપ જરાય પાછી પાની નથી કરતું। હાલમાં જ કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા થોડા દિવસો પહેલા। ગીર સોમનાથની તાલાલા બેઠકના પાક્કા કોંગ્રેસી એવા ધારાસભ્ય ભગાભાઈ બારડ એ ભાજપમાં જોડાયા। 10 વખતના ધારાસભ્ય એવા મોહનસિંહ રાઠવા, એટલે આશરે 50 વર્ષ થયા, એ પણ ભાજપમાં જોડાઈ ગયા, અને ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા એમણે પણ રાજીનામું આપી અને ભાજપ સાથે જોડાઈ ગયા છે। હવે આ પ્રકારે પોતાને વધારે નડતી કોંગ્રેસને એ ભાજપ ધીરે ધીરે સાફ કરી રહ્યું છે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટી છે એના આવવાથી પણ કોંગ્રેસને નુકસાન થશે એવું સામાન્ય રીતે મનાય છે। આ તમામ પ્રકારની રણનીતિ સાથે ભાજપને ચૂંટણી સમયે આ પેજ સમિતિના 2.5 કરોડ મતદાન મળી જાય તો ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બની અને સરકાર પર ફરી બેસે તેવું જાણકારો સામાન્ય રીતે માની રહ્યા છે। મિત્રો, આ તમામ વિશ્લેષણ વિશે તમે શું માનો છો એ તમે કોમેન્ટમાં જરૂર લખશો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ વિડીયો તમે જોવાની ઈચ્છા રાખો છો તો અમારી ચેનલ વાવડ ગુજરાતી સાથે જોડાઈ જાઓ, જેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।